નગરમાં પત્રકાર પરિષદ યોજાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આજરોજ મન કી બાતનો એકસોમો એપિસોડ પ્રસારિત થશે જેના માટે સાબરકાંઠા જિલ્લા ભાજપ સંગઠન દ્વારા મેગા આયોજન કર્યું છે પત્રકાર પરિષદમાં વિગત આપતા જિલ્લા ભાજપ પ્રમુખ જે ડી પટેલે જણાવેલ કે દેશને જોડવાનો આ કાર્યક્રમ છે આને ભારત જોડો અભિયાન પણ કહેવાય દેશમાં અલગ અલગ ભાષા છે છતાં રાજકારણ સાથે જોડ્યા વગર દેશને જોડવાનું માધ્યમ છે હમણાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર તમિલ કાર્યક્રમ યોજાયો મન કી બાત કાર્યક્રમ થકી દેશના કરોડો લોકો આ માધ્યમથી આપણા વિદેશમાં રહેતા લોકો માટે પણ ઉપયોગી સાબિત થયા છે નવી શોધો નવી હુન્નર હોય કે છેવાડાનો ગામડાનો વ્યક્તિ દેશ માટે પછી એ સ્વચ્છતા અભિયાન હોય કે પર્યાવરણ માટે કે અન્ય વિષયમાં કામ કરતો હોય તો તેને આ કાર્યક્રમ પ્લેટફોર્મ પૂરું પાડે છે પછી તે વિદ્યાર્થીઓની પરીક્ષા માટે હોય કોરોના કાળમાં અનેક લોકોએ કામ કર્યું હોય તેના પરિવારજનો માટે આ કાર્યક્રમ પ્રેરણા બન્યો છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ દરેક ક્ષેત્રને આવરી લઈ નાનામાં નાની વ્યક્તિ હોય કે દેશની સુરક્ષા વિકાસ ઉત્પાદન માટે તથા જે લોકો તમામ ક્ષેત્રે યોગદાન આપી રહ્યા છે તેમના માટે પ્રશંસા કરે છે તેમને પ્રોત્સાહન પણ મળે છે જે ડી પટેલે વધુમાં જણાવેલ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે હજાર ચૌદથી લઈ બે હજાર ત્રેવીસ સુધી સળંગ એક પણ રજા વગર મન કી બાત કરી છે તેમના આ કાર્યક્રમમાં ભારતની સંસ્કૃતિની જાળવણી ઐતિહાસિક સ્થાપત્યોનું જતન દેશને ગૌરવ અપાવનાર વિશિષ્ટ વ્યક્તિઓનું પ્રતિભાને વડાપ્રધાને ઉજાગર કરી છે સાબરકાંઠામાં વિવિધ બુધ સિવાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડોક્ટરો ઉદ્યોગપતિ વેપારી વકીલ મહિલા મંડળ ધાર્મિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ પણ આ પ્રોગ્રામનું આયોજન કરેલ છે જિલ્લા ભાજપ મહામંત્રી વિજયભાઈ પંડ્યાએ જણાવેલ કે સાબરકાંઠા જિલ્લામાં એક હજાર ત્રણસો ત્રેવીસ બુથ તેમજ બસ્સો તેર શક્તિ કેન્દ્ર ઉપર કાર્યક્રમ યોજાશે જેમાં જિલ્લાના તમામ ભાજપના હોદ્દેદારો ચૂંટાયેલા પદાધિકારીને પણ કાર્યક્રમની જવાબદારી આપવામાં આવી છે આ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાતનો કાર્યક્રમ વિશ્વકક્ષાએ રેકોર્ડ થશે જેમાં કરોડો લોકો આ કાર્યક્રમ જોઈ સાંભળી શકશે આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર ઉપપ્રમુખ જયંતિભાઈ પટેલ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર પંકજ દુવાડ પણ હાજર રહેલ આજ રોજ સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટી જિલ્લા સંગઠન દ્વારા આગામી ત્રીસ તારીખે નરેન્દ્રભાઈના મન કી બાતના સોમા એપિસોડ માટેનું વધારમાં વધારે લોકો આ એપિસોડને નરેન્દ્રભાઈના માધ્યમથી જોવે અને સાંભળે એ માટેનું સાબરકાંઠા જિલ્લાની અંદર સંગઠન મારફતે દરેક બૂથ ઉપર આ કાર્યક્રમ થાય એ સિવાય ઇન્ડસ્ટ્રીની અંદર અન્ય વકીલોના એસોસિએશનની અંદર ડૉક્ટર એસોસિએશનની અંદર આવા વિવિધ ક્ષેત્રમાં કામ કરતા તમામ લોકો આ એપિસોડને જોવે એ પ્રમાણેનું આખી જે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી એ આજે પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક્સ ઇલેટ્રોનિક્સ મીડિયાને આગામી આવતા દિવસના આ કાર્યક્રમને ખૂબ સારી રીતે હાઇલાઇટ કરવા માટેની આજે આ બેઠક કરવામાં આવી હતી આ તમામ બુથો ઉપર અમારા કોઈપણ સંગઠનના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રદેશના પ્રતિનિધિઓ ત્યાં ચોક્કસપણે હાજર રહેવામાં આવશે અને એમની યાદી પણ એમને આપી દેવામાં આવી છે આ કાર્યક્રમને ત્રણ કલાકની અંદર નમો એપ મારફત એના ફોટા અપલોડ કરી અને પ્રદેશ ખાતે એ આ કાર્યક્રમ કેટલી સંખ્યામાં થયો કયા સ્થાને થયો કોણ હાજર રહ્યું એનું વિગત પણ ત્યાં આગળ પહોંચી જાય એ પ્રમાણેનું પ્લાનિંગ પ્રદેશની સૂચના મુજબ જિલ્લા સંગઠને સાબરકાંઠાની અંદર કરવામાં આવ્યું છે મને આશા છે કે આવતીકાલે નરેન્દ્રભાઈના સોમા એપિસોડને વધુમાં લોકો વધુ જોવે અને એની માહિતી મેળવી અને પ્રચારનું માધ્યમ બને એવી આશા સાથે આજની આ કોન્ફરન્સ યોજવામાં આવી હતી